પાણી મળે તો લેતા હોય ને, પસાર મિલી જેટલું પાણી પાણી ચા નો મૂકો તો હાલશે, પણ પાણી લઈ આવ. હા સરસ બેનજો વગાડે, નકર નકર બેનજો વગાડતા ને કડબમાં કૂતરું ઘવી જેમ હડ એવું વગાડે, નકર આ તો બહુ સારું વગાડે. હવે તમને પાછા જોક સંભળાવું, સાંભળવા છે ને તો કેવી હા પાડે. તો કેટલી શાંતિ છે, આવી શાંતિ ઘરમાં રાખતા હો તો. હા માણસ જન્મે ને એટલે ત્યારથી જ એનું મગજ કામ કરતું ચાલુ થઈ જાય. એ ક્યાં સુધી કામ કરે ખબર, એના લગ્ન ન થાય ને ત્યાં સુધી, પછી બામ બંધ થઈ જાય. હે મારે બાકી છે ને કરવાય નથી, મગજ ખાઈ જાય એ કોણ માથા કૂટ કરે. હા સતા માલે ધંધો બંધ. હા હમણાં જ એક પતિ પત્ની અને પતિને કહે કે મને છે ને દૂરનું દેખાતું નથી એટલે મારે ચશ્મા કઢવા જોઈશે. તો એનો પતિ કે કાંઈ વાંધો નહીં, હાંજે આપણે જાહું. તો એમ કરીને સાંજ પડી ને તો એની અગાસી ઉપર લઈ ગયો ટેરેસ પર. એની પત્ની કે અહીંયા કેમ લેવા, એ કે જો તો આ દૂર શું દેખાય છે, એ કે એ તો ચંદ્રમાં છે, એ કે એટલું બધું તો દૂર દેખાય છે તને, હવે આનથી વધારે તારે શું જોવું છે. એમ કરીને ચશ્માનો પ્રોગ્રામ બંધ રહે છે. હા એક જણો મને ફરિયાદ કરતો હતો, એ કે મારી પત્ની બિશાળી બહુ ડાય, એ કે રાતના 2 વાગે ઉઠાડીને એમ મને કે ઊંઘની ગોળી લીધી, બોલો ભર નિંદરમાંથી ઉઠાડે. અને દાળ ભાતમાં તો એ કે કાંટાવાળી ચમચી આપે, દાળે નો આવે ને ભાતે નો આવે. હા આમાં લાલભાઈ દાંત કાઢે આમ મૂછું આમ થાય. એક જણો તો બહુ મૂછ મોટી હતી ને તે હજામની દુકાને ગયો. બોલો હજામ ભાઈ કે એ કે તમારે મૂછ રાખવાની છે, એ કે હા. એમ કરીને કાઢી નાખે છે, ચાલ્યો જ્યાં મૂકવી હોય ત્યાં મૂકી દો. હા હમણાં એક ભાઈ રાજકારણમાં ફોર્મ ભર્યું, તો બોલવાનું હોય ને એમાં તો એમાં એક ગામમાં જો તમે મને છૂટી કાઢો, હું તમારા ગામમાં એ કે પાણી આપીશ, વીજળી આપીશ, રોડ બનાવી દઈશ. બોલો હવે કોઈને કાંઈ તકલીફ છે? તો એક બાપા ઊભા છે, એ કે ભાઈ અમારા ગામમાં સારું સ્મશાન નથી. તો આ મૂર્ખો શું કે ખબર, એ કે મને ચૂંટી કાઢો, હું ઘેરે ઘેરે સ્મશાન કરી દઈશ. આ કાંઈ બાથરૂમ યોજના છે? હા જળ ઈ જીવન છે, પાછું જીવન જળ નથી. સોરી ભાણાભાઈ, હમણાં તું ભજન ગાતો હતો ને તો એક ભાઈ મારી પાસે આવ્યા, એ કે દિલીપભાઈ તમારું ગળું બહુ સારું છે. મેં કીધું હોય જ ને દરરોજ 3 કલાક રિયાઝ કરું છું. એ કે એ નહીં આ જભાનું ગળું. મેં કીધું એ દરજીને મળો. હમણાં જ મારો દોસ્ત આવ્યો તો આજો લાંબી વાઇટ વાળો જોક્સ છે, તમને સમજાય સમજાય, નકા અહીંથી ઉપેથી આમ વહી જાય આગું. ભણેલા હોય એને સમજાય, અમુક ભણેલા ને નથી સમજાતું. મારો દોસ્ત આવ્યો હતો, એ કે મારે ઘોડી લેવી છે. મેં કીધું ઘોડી લેવી હોય તો હાલ આપણે ઘોડી જ્યાં વેચતા હોય ત્યાં જાય. તે ન્યા ગયા, એ કે ભાઈ આ 15,000 ની, આ 20,000 ની, આ 1,00,000 રૂપિયાની.
મેં કીધું એટલો બધો ભાવ કેમ ઘોડી નો? એ કે આ ઘોડી ઉપર બેસો અને ખાલી એટલું જ બોલો, વાહ ઘોડું વાહ, એટલે ભાગે. આ તો બેસીને કે વાહ ઘોડું વાહ, તો હાલ્યું. તાને મજા આવી કે વાહ ઘોડું વાહ, તો ઘોડી શાર પગે થઈ કરો તો કેમ થઈ? ઘોડી તો હાલવા મળી, પછી આ પૂછતા ભૂલી જાય ઊભી કેમ રહી એમ. આ શું લાવ્યું? જા બીજી વાર લેતો આવ, જલ્દી તારે માગવું આવે. આ ઘોડી ઉપર બેઠો ને ખાલી એટલું બોલ્યો, વાહ ઘોડું વાહ, તો ઘોડી હાલવા મળી. પણ પછી દૂર ગઈ ને પછી આ પૂછતા ભૂલી ગયો આ બંધ કેમ થાય. ઘોડી બંધ જ ન થાય, ખેંચ્યું માર્યું પણ એ બંધ ઊભી રહી. ઊભી રહેવા માટે પૂછતા ભૂલી જતો. પછી બહુ આમ ભાગી ને તો થોડુંક આમ ખાંડ ખી ખાઈ આવે ને, ના આમ પોગવાની તૈયારી. તો હવે આને આંખો વિશે કે સ્ટોપ, તો ઘોડી ઊભી રહી. પણ એવી રીતના ઊભી રહી, એક ડગલું હાલે ને તો ખાંડમાં પડે. તો આને બહુ મજા આવી છે, વાહ ઘોડું વાહ. હા હમણાં જ એક જણા એ ભગવાને એક જણાનું માઇન્ડ આખું ડિલીટ કરી નાખ્યું, ફોર્મેટ મારી દીધું મગજ ભગવાને. પછી ભગવાને કીધું છે હવે તને કાંઈ યાદ આવે છે? બોલો કે હા. એ કે હું? એ કે મારી પત્નીનું નામ. તો ભગવાન દાંત કાઢવા મળ્યા. એ કે ફોર્મેટ માર્યું તો વાયરસ રહી ગયો. હા આમ તો હું તો ખાલી જોખતું માં અહીંયા ખાલી કહું છું, બાકી મારો ઓરિજિનલ ધંધો તો ગાવાનો. હમણાં એક ભાઈ નાનું એવું અવડું એવું ઘણું બાપુ મિલકન લઈને જા દૂધની ડેરી, અવડું અવડું એવું. એ કે ભાઈ આમાં એક લીટર ભેંસનું દૂધ આપો ને. તો એટલે કે ભાઈ આમાં ભેંસનું દૂધ એક લીટર ન હમાય. એ કે તો બકરીનું આપો, એને એમ તો બકરીનું થોડું આવતું છે. બોલો હમણાં તો હું હીરાના કારખાને બેઠો હતો ને, તો દરરોજ બોલો એક જણો આવે, હું કાં શેઠ. મને કે વાહ મજા આવી ગઈ, મને કોઈક શેઠ કે એટલે મજા જ આવે ને. મેં કીધું આ મને શેઠ કાં કે? ત્રણ દી હું કાં શેઠ કાં શેઠ. તો હું તો હેઠો આવ્યો. મેં કીધું હાલે ભાઈ 50 રૂપિયા, તું મને દરરોજ શેઠ શેઠ કહેશો મને મજા આવે છે. એ કે હું કાં શેઠ નથી કહેતો. મેં કીધું તો હું કહેશો? એ કે ઘાસલેટ ઘાસલેટ. હું એ કે ઘાસલેટ વાળો છું. બોલો ત્રણ માળથી હેઠો ઉતાર્યો મને. હા એક ભાઈ ને 8 વર્ષે લગ્ન થયા. બોલો મેં કીધું 8 વર્ષ સુધી કેમ રાહ જોઈ? એ કે એમાં 2 ફાયદા. મેં કીધું હું? એ કે 8 વર્ષે લગ્ન થયા, જો એ કે પત્ની હારી આવી તો મને સંતોષ થાય. એ કે 8 વર્ષ રાહ જોઈ એનું આ પરિણામ, અને ખરાબ આવે જાજુ ભોગવવું નહીં. લે હા ઘણાને હવે શી ગમ જવું છું, થૂકાતું નથી ગળાતું નથી. હા એક જણો તો આમ ગાડી લઈને આગળ જતો હતો, તો હાડી વાળાને દુકાન ફાળી ગયો. એ કે હાડી તારી છે બધી? એ કે હા બધી બેગમાં પેક કરી. એ કે ભાવ પણ આનો બહુ ઊંચો છે, મોંઘી હાડી કે ગમે એટલી મોંઘી હોય બેગમાં પેક કરી દે. બધી બેગમાં પેક કરાવી, બાય ટીંગતી હતી એ બધી પેક કર, બધી પેક કરાવી. કે હવે એ કે બધી કે બેગું તારી અંદર મૂકી દે. એ કે કેમ? એ કે વાહે તારી ભાભી હાલી આવે છે, એ ભાડે એ બધું લઈ લે છે. બોલો પછી ઉઈ જા, પછી 2 કલાક કામ જોવાને. હા હમણાં તો અમારા ગામમાં સફરજન વાળો ગાડું નાખતો હતો, સા સા સફરજન. તો બીજો ચીકુ વાળો નીકળ્યો કે ચી 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 ચીકુ. તો સફરજન વાળા ને એમ કે અમારી શાળા પાડે છે. તો સફરજન લઈને વળે આમ ઘા કર્યો ચીકુ વાળા ઉપર. તો ચીકુ વાળો નમી ગયો ને તો એક બાપા ને કપાળમાં આવ્યું. એ બાપા લાંબો હાથ કર્યો છે, ચો ક્યો ચો છે. તો કુંડાળું જામી ગયું, બટા જટી બોલી. તો પોલીસ વાળા આવ્યા. એ કે મૂંગા મરો ત્રણેય ની જીભુ જલાય છે. એ કે હમણાં તો એક ભાઈ મરચા વાવ્યા હતા. એ કે આપણે આ એક આવે વેચવી છે ને તો ભાવ નથી આપવો. આપણે એ કહે છે ને છૂટક વેચવા, કિલો કિલો 2 કિલો બજારમાં બેઠો વેચવા. તો મરચાનો આમ ઢગલો કર્યો વેચવા માટે. તો એક બેન આવ્યા, એ કે ભાઈ શું ભાવ છે મરચાનો? એ કે 15 રૂપિયાના કિલો. તો બેન કે તીખા નથી ને?
કે જરીએ તીખા નથી એમ કરીને બે ખાઈ જો. હવે મરચા રેવા દે, આંખમાંથી નાકમાંથી પાણી ચાલુ છું. તો આ બેન ઉભા ઉભા હું કે તીખા ન હોય તો હું લેવા એમ કરીને એ તો હાલતા છે. આ ભાઈ કે હવે મરચા તો ઠીક છે, હું ગોળ ગોતું એમ કરીને બજારમાં ગયો ને ગોળ ખાઈને આવ્યો ને તો મરચા કોક લઈ ગઈ. એટલે આપણી કહેવત છે, કરતા હોય કીજે ઓર ન કીજે કગ, માથું રે સેવાળમાં ઉસારે બે પગ. બગલો આમ છે ને આમ માથું નાખીને જીવડા ખાઈ લે. તો કાગડા ને એમ થયું કે આપણે આ તો આ આપણે કરવું છે, આ તો હાવ હાવ. તો કાગડા મોઢું નાખ્યું ને તો મોઢું હલવાઈ ગયું, પગ રહ્યા આમ બે ઉસા. લગ્ન ચાલે તાજા તાજા તો બેન હોય ને એ પાછા બોલાવે કે આમ તાજા તાજા લગ્ન ચાલે પણ તમે જોવો ને તો આમ એના કબાટમાં તમે જોવો ને તો અત્તરના સ્પ્રે હોય, પૈસા હોય, સરસ સરસ રૂમાલ હોય, નવા નવા કપડા હોય. અને પછી દહક બધો થાય ને એટલે કબાટ તો માણ માણ ખુલે આમ બે જણા પકડી. પછી એમાં બામલી સિંહ આયો ડેક્સ મૂવના ઓલા સ્પ્રે, હા ગાભા ઈસ્ત્રીના હોય. પછી એટલે એમ તાજા તાજા લગ્ન જાતા તો ઓલી પત્ની જ અશોક એટલું બધું લાંબુ મીઠું મીઠું બોલે, અશોક ને તો ડોલમાં ભોગવો પડે બોલો, એટલો બધો ઓગળી જાય. પછી પાંચેક વર્ષ થાય ને એટલે થોડોક સ્વર ફરી જાય અશોક. પછી વીહક વર્ષ થાય ને છોકરા મોટા થઈ જાય ને પછી અશકા વેડે વેડ છા ભયો શૈલા. તારું નામ લેવું તું પણ તું નથી લાયન માં ભાઈ. હા આ બધું છે ને બહારથી સારું લાગે. હમણાં એક ભાઈ ને એમ કે હું ઘરે જાઉં ને વટ પાડી દઉં, તો એની ભેગા એના ચાર પાંચ દોસ્તાર તો ઘરે જઈને ત્યાંથી રાઈડ નાખી, ફળિયામાં કોણે લાયટ કરી છે? તો એની પત્ની નો સામેથી હાથ આવ્યો, મેં કરી છે. તો હાવ ઢીલો થઈ ગયો, હું કહેતો તો અહીંયા લાઈટ ની જરૂર છે, અહીંયા નીકળતા અંધારું થાય છે, બોલો આઈસ્ક્રીમ જેવું થઈ ગયું, હા ઓગળી ગયો. હવે ના હાલે તારી હાલે કોઈની નથી આલી ભાઈ, મોટી મોટી ભલે મૂઈશું હોય તમને. આ તો ભાઈ જોક્સ માં આવ્યા, તમે માથે ન લેવું. હા ઓ પછી ટાઢ ટાઢ બહુ પડે હો ભાઈ. હા એક છોકરો તો હાવ તોતળો મારી જેમ તે પાંત્રીસ વર્ષ છે ને તો એનું વ્યવહાર ન જો. પછી ઘરના સભ્ય બધા ખીજાણા એ કે હવે તું ગમે ત્યાં જોવા જા ને તો ગમે એવી હોય લંગડી લુલી બાડી બોબડી હા પાડી દઈ છે. તું કે તું એ કે તોતળો છો ને એટલે તારું નથી થતું. હવે બાડાને બાડો નો કહેવાય, લંગડાને લંગડો નો કહેવાય, આને તોતળો કીધો. હા વેડે વેડ છો, હું તોતળો છું એટલે નહીં તારો સોતળો છું એટલે નથી થતું. આગળ હોત જીવ અંબાણી નો છોકરો તો થઈ ગયું હોત છોતી પીડા છોતે. હવે હા ભાઈ હશે ભાઈ શાંતિ રાખ, હવે એ કે તારે કઈ બોલવાનું જ નહીં, ન બોલું. તો બધા ગયા, છોકરી આવી ચા લઈને આવીને બધા બેઠા હતા ત્યાં. એને વળી આમ સા લીધી રકાબીમાં, આમ 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 કરે. એના કાકા બાજુમાં એ કે આવા નાટક કરવા એ કે પી લે હું છે આમાં. એ કે હું પણ એ કે હું છે એ કે આમાં કીડી છે કીલી. છોકરી કે કીલી નથી મતોલો છે. છોકરી બાપા આવ્યા, તીલી નથી મતોલો નથી તાણી તપતી તે. છોકરી બાપુજી ના બાપુજી આવ્યા એ કે આપણે ધોતું તું એવું મળી ગયું, ફતાત્યા ફોલો ફતાત્યા ફોલો ફતાત્યા ફોલો. આખું ઘર ધોતલો બોલો ઘણો દાજી જો. હા એ એક
એક છોકરો તો જોવા જ આમ આવ્યા ને, તો પૂછ્યું કે છોકરાને ઈ કે કઈ વ્યસન તો નથી ને? તા ઘરના સભ્યો બધા કે ના ભાઈ, કોઈ જાતનું વ્યસન નહીં, કે ધાણા દાળે ન ખાય, ખાલી કે સાંજે ડાળિયા ખાય થોડા. તો એ કે ઈ આ કઈ વાંધો નહીં, ડાળિયા ખાય તે ઈ તો કઈ વાંધો નહીં, કે ઈ વ્યસન નો કહેવાય. તા ઘરના સભ્યો કે ઈ કે ઈ દરરોજ ડાળિયા ખાય એવું નહીં, કોક દી કી કે પીવાઈ ગયું હોય, ભૂખ લાગી હોય ને તો. ઓલા કે પીવે છે? ઈ કે દરરોજ પીવે એવું નહીં, કોક દી કી કે ઈ ખાય આવ્યો હોય નોનવેજ તો પીવે. આ તો ઓલા ઊભા થઈ જાય, ઈ જે આવું ખાય છે ઈ જે દરરોજ ખાય એવું નહીં, જે ઈ તો કોઈ દી જુગારમાં વિમન જીતો હોય, જુગાર રમે છે ઈ કે દરરોજ રમે એવું નહીં, ઈ તો કોક દી ચોરી કરીને લાવ્યો હોય, પૈસા પીડ્યા હોય તો ચોરી કરે, ઈ કે એમ તો ઘરેણા બરેણા કઈ વેસવાનું ન હોય તો ચોરી કરે. બોલો, પછી ઊભા થઈને વૈયા જ જાય છે, હવે હાની આવે કરવું ને, આમાં બાકી શું વેચું છે? હા, એક જણો એક ભાઈ મારી પાસે આવે, ઈ કે મારી ઈ કે છોકરી વધારવાની છે, ઈ કે છોકરો કઈ ખાતો પીતો ન હોવો જોઈએ. મેં કીધું તો એવો સેલવા સિવિલ હોસ્પિટલમાં 18 નંબરના વોર્ડમાં મળે, ડોક્ટરે ના પાડી કઈ ખાશો પીશો નહીં, શોખવટ નથી કરતા હું નહીં ખાવાનું હું નહીં પીવાનું. હા, જોખ તો ઘણા બધા આવી, એકાદું ભજન ગાય ને પછી આપણે વિરામ, જોકે કોઈ ઊભું નથી થતું એ સારું છે, પણ ઊભું થઈને અહીંયા નથી આવતું, આમ તો નથી જતું, આમે નથી આવતું, હજળ બમ. બોલો. હા, એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો તો 500 રૂપિયા ટિકિટ મુંબઈમાં, તો મને તો બહુ પાવર, મેં કીધું બોલો આપણી ટિકિટ પ્રોગ્રામ શો થાય, તો ન્યા જો તો 3 જ ટિકિટ વેચાણી, એક આણે લીધી, એક આણે લીધી ને એક મેં લીધી. તો આયોજક કહેવાય ઈ કે ભાડું ઊભું નહીં થાય ને ઈ કે આ ટિકિટ 3 જ વેચાણી, શું કરીશું? મેં કીધું મફત, તા તો બાપ દીકરો બે મફત કીધું ને તો 1.5 કલાકમાં આખો હોલ ભરાઈ ગયો, પછી 3 કલાક સુધી આનંદ કર્યો. પછી મેં કીધું હવે બાવણા પાસે ઊભા રહ્યો, જે નીકળે એની પાસે 500 લેતા જાઓ. હા, ગુજરાતમાં હું એક જ એવો કલાકાર છું જે 30 માંથી 30 પ્રોગ્રામ બુક કરું છું. તાળી પાડો. હવે સાંભળો, પણ એમાંથી 29 કેન્સલ થાય છે, આ એક જ પ્રોગ્રામ છો. હા, એ હવે ઘોડું પછી બીજી કથામાં. હવે એકાદું ભજન, કનુ બાપુ બહુ સારા ભજન ગાય છે, તો હમણાં એવી સખી મંગલ ગાવો આવ્યું ને, બાકી મજા કરાવે. લોક તો ઘણા બધા છે, પણ આપણે પાછા બાપુ ને હોવા દેવા ને, બાપુ ને સાંભળે છે, હવે શું ખબર દાંત કાઢતા હોય કે. ઊભા ન થતા, ઊભા થાવ તો આ બાજુ આવજો, ન્યા જો બાકડો બાવો છે ન્યા. બાપ બાપુ તમે એમ આવી આવજો. અહીંયા એક વાતનો આનંદ છે, કોઈ હેઠે કોઈ નોટ જ નથી આવી. બોલો, નકર અમે આખો પ્રોગ્રામ કરીએ તો હોની નોટ એક જ જોવા મળે, ઈ છૂટા લઈ જાવ તો, બાકી નહીં. હવે એક શિવજી નું ભજન તમને સંભળાય દઉં.